નમસ્કાર, SYB એ પેપર નંબર 6 ભારતની સામાજિક સમસ્યાઓ એમાં આપણે ગયા યુનિટમાં આપણા જે ચારે યુનિટ છે તેની સમજૂતી મેળવી ચૂક્યા હતા. હવે પછી આજે આપણે જોવાનું છે કે આ યુનિટ છે તે યુનિટનું આ જેટલા ચારે ચાર યુનિટ છે તેનું આપણે આ જે વિડીયો છે તેમાં પુનરાવર્તન કરવાનું છે. તો હું તમને આ વિડીયોમાં યુનિટ વાઇઝ તમને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો અને તેની થોડી સમજૂતી છે તે આપીશ. તો પહેલું યુનિટ છે જે છે ભારતની સામાજિક સમસ્યાઓનો પરિચય. તો એમાંથી તમને ત્રણ પ્રશ્ન પૂછાય છે, એમાંથી બે ટૂંકનો જ પૂછાય છે. પહેલો છે તે સામાજિક સમસ્યાનો અર્થ અને તેના લક્ષણો. તો આપણે આ જે પ્રશ્ન છે તે સમજી ચૂક્યા હતા. તમને ભાવના મેડમે આ પ્રશ્નની સમજૂતી આપી દીધી હતી કે સામાજિક સમસ્યાઓ કોને કહેવાય. તો સામાજિક સમસ્યા એટલે કે જે એક કે બે વ્યક્તિને નડતી ન હોય પરંતુ જે સમગ્ર પરિસ્થિતિ માટે વિરોધ અવરોધો ઊભા કરતી હોય તેવી પરિસ્થિતિને સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી શકાય. તેના લક્ષણો વિશેની પણ આપણે લોકો સમજૂતી મેળવી ચૂક્યા હતા. હવે ત્યારબાદ આવે છે સામાજિક સમસ્યા એટલે શું અને સામાજિક સમસ્યાના અભ્યાસના હેતુઓ જણાવો. તો હેતુઓની પણ તમને લોકોને વાત છે તે કરી હતી કે કયા કયા હેતુઓ છે જે સામાજિક સમસ્યાના આપણને જોવા મળે છે. તો આ હેતુઓ છે એ પણ તમારા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. જેમ કે સામાજિક સમસ્યાઓ પ્રત્યે સામાજિક જાગૃતિનો વિકાસ, પછી વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ, સમાજશાસ્ત્રીય સમજણનો વિકાસ, સંબંધની સમજૂતી પ્રાપ્ત થાય, પછી જે સામાજિક સમસ્યાઓ છે તેને વાસ્તવિક અને સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાની દ્રષ્ટિ કહેવાય, નિષ્ણાંતની સાચી ભૂમિકાના મહત્વનો ખ્યાલ પ્રાપ્ત થાય અને સમસ્યાઓ છે તેના પ્રત્યેના વલણોમાં પરિવર્તન આવી શકે. આ બધા તેના હેતુઓ છે જે સામાજિક સમસ્યાને આપણે ગણાવી શકીએ. ત્યારબાદ બે ટૂંકનોંધ તમને આ મુદ્દામાંથી આ યુનિટમાંથી પૂછાય છે. એક સામાજિક સમસ્યાના વિકાર્ય અને સામાજિક સમસ્યાના કાર્યો. તો સામાજિક સમસ્યા છે એ કયા કાર્યો કરે છે અને કયા વિકાર્યો સાથે જોડાયેલી છે તેની સમજૂતી તમારે આ ટૂંકનોંધમાં આપવાની રહે છે. તો આ વિકાર્ય અને કાર્ય છે તે તમને લોકોને 7-7 માર્ક્સ તરીકે ટૂંકનોંધમાં પૂછાઈ શકે એમ છે. તો આ યુનિટમાંથી કુલ ટોટલ 3 પ્રશ્ન, 2 લોંગ ક્વેશ્ચનમાં એટલે કે 14 માર્ક્સમાં અને 2 ટૂંકનો શોર્ટ નોટમાં એટલે કે 7-7 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે. હવે છે યુનિટ 2. તો આ યુનિટ થોડું મોટું અને 2 સમસ્યાઓને સાંકળતું યુનિટ છે. આમાં આવે છે 2 સમસ્યાઓ, એક માળખાકીય સમસ્યા અને બીજી કૌટુંબિક સમસ્યા. તો આપણે માળખાકીય સમસ્યા તરીકે કઈ કઈ સમસ્યાઓને લીધી હતી, તો કે જ્ઞાતિ અસમાનતા, લૈંગિકતા, અને ત્યારબાદ આપણે લીધી હતી પ્રાદેશિક વિસંવાદિતા, પ્રજાતીય વિસંવાદિતા અને ધાર્મિક વિસંવાદિતા. આટલી સમસ્યાઓ આપણે માળખાકીય સમસ્યા તરીકે સમજી ચૂક્યા. તો આ જે સમસ્યા છે તેમાંથી તમને પ્રશ્ન પૂછાય કે માળખાકીય સમસ્યાનો અર્થ આપી અને જ્ઞાતિ અસમાનતાની સમસ્યા તરીકે અસ્પૃશ્યતાની સમસ્યાની ચર્ચા કરો. મેં તમને લોકોને અગાઉના વિડીયોમાં જે અસ્પૃશ્યતા છે તેનો અર્થ, તેના કારણો, તેનું નિવારણ, તેની અસરો, તેના વિશેની વાત કરી હતી, સમજૂતી આપી હતી. તો તમારે આમાં એ સમજૂતી છે તે લખવાની રહેશે. ત્યારબાદ બીજો લોંગ ક્વેશ્ચન તમને પૂછાય છે કે માળખાકીય સમસ્યાનો અર્થ આપી અને લૈંગિક અસમાનતાની સમસ્યા ચર્ચો. લૈંગિક અસમાનતા એટલે કેવી? તો કે સ્ત્રી પુરુષ વચ્ચે જોવા મળતી જે અસમાનતા છે તેની સમસ્યા, જેને લૈંગિક અસમાનતા તરીકે ઓળખાવી શકાય. તો તેના કારણો છે એ તમને 14 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે. ત્યારબાદ આપણે બીજી સમસ્યા એટલે કે કૌટુંબિક સમસ્યા, જે આપણા કુટુંબમાં જોવા મળે છે એવી સમસ્યાઓની વાત કરવાની હતી. તો એમાં વૃદ્ધાવસ્થા આપણે 3 સમસ્યાઓ જોઈ હતી. એક વૃદ્ધ લોકોની સમસ્યા, એક દહેજ પ્રથાની સમસ્યા અને ત્રીજી છે તે છે છૂટાછેડાની સમસ્યા. તો આજે સમસ્યાઓ છે 3 જેને આપણે કૌટુંબિક સમસ્યા તરીકે ઓળખાવી શકીએ. તેમાંથી વૃદ્ધાવસ્થાનો અર્થ અને વૃદ્ધાવસ્થાના લક્ષણોની ચર્ચા આપણે અહીંયા કરવાની હતી. પછી વૃદ્ધોની સમસ્યાઓની ચર્ચાઓ,
એટલે કે વૃદ્ધોને કઈ કઈ સમસ્યાઓ નડે છે તેની ચર્ચા કરો, તેની સમજૂતી તમારે આપવાની છે. અને ત્યારબાદ 14 માર્ક્સમાં એટલે કે લોંગ ક્વેશ્ચનમાં જે કૌટુંબિક સમસ્યાઓ છે તેનો અર્થ અને કૌટુંબિક સમસ્યા તરીકે દહેજ પ્રથાના કારણો જણાવો. જો અહીંયા માત્ર કારણો જ છે તો તમારે પરીક્ષામાં માત્ર કારણો જ લખવાના છે. જો તમને એમ પૂછાય દહેજ પ્રથાની ચર્ચા કરો તો તેના કારણો અને તેને નિવારવાના ઉપાયો બંને લખવાના રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કૌટુંબિક સમસ્યાનો અર્થ આપી અને કૌટુંબિક સમસ્યા તરીકે છૂટાછેડાના કારણો જણાવો. તો અહીંયા પણ તમારે છૂટાછેડાની જે છે સમસ્યા તેના કારણોની સમજૂતી આપવાની રહેશે. આ પણ તમને 14 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ત્યારબાદ તમને આ યુનિટમાંથી ટૂંકનોંધ પૂછાય છે. તો ટૂંકનોંધ છે તે 7 માર્ક્સની. કઈ કઈ છે? તો જ્ઞાતિ સંઘર્ષના કારણો કે કોના કારણે જ્ઞાતિ સંઘર્ષ છે તે પેદા થતું હોય છે. પ્રાદેશિક વિસંવાદિતાની સમસ્યા જેને આપણે માળખાકીય સમસ્યા તરીકે ઓળખાવીએ છીએ. પ્રજાતીય વિસંવાદિતાની સમસ્યા જેને પણ આપણે માળખાકીય સમસ્યા તરીકે સમજીતી. ધાર્મિક વિસંવાદિતાની સમસ્યા જે પણ માળખાકીય સમસ્યા તરીકે ઓળખાવી હતી. ત્યારબાદ દહેજ પ્રથાની વિપરીત અસરો, દહેજ પ્રથાની સ્ત્રીના જીવન ઉપર કેવી અસરો થાય છે તેના વિશેની સમજૂતી તમારે અહીંયા લખવાની છે. છૂટાછેડા અંગેની કાનૂની જોગવાઈઓ એટલે કે કયા ધર્મમાં કેવા પ્રકારના છૂટાછેડા અંગેની કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે તેના વિશેની વાત. પછી વૃદ્ધોની સમસ્યાઓના પરિબળો એટલે કે તેના કારણો કે કયા કારણોસર વૃદ્ધોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને છેલ્લું જે આ યુનિટમાંથી આવે છે તે ટૂંકનો છે વૃદ્ધજનોની સમસ્યાના નિવારણના શું કોઈ ઉપાયો છે, જો હા તો કયા, તો તેના વિશેની વાત પણ તમારે અહીંયા કરવાની છે. એટલે આ રીતના તમારે આ યુનિટમાંથી કુલ ટોટલ 7 પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. તો આ સાથે 7 પ્રશ્નમાંથી જે 6 લોંગ ક્વેશ્ચનમાં અને બાકીની જે 8 ટૂંક નોંધો છે તે શોર્ટ નોટ તરીકે 7 માર્ક્સમાં તમને લોકોને પૂછાઈ શકે એમ છે. ત્યારબાદ આવે છે કે પણ વિકાસ સંબંધિત સમસ્યાઓ. તો આમાં આપણે વિકાસ સંબંધિત 3 સમસ્યા જોઈતી. તો એ 3 સમસ્યાઓમાંથી વિકાસ પ્રેરિત વિસ્થાપનની સમસ્યાની ચર્ચા કરો એ 14 માર્ક્સમાં અને 2 ટૂંક નોંધ. બહુ અગત્યની આ ટૂંક નોંધો છે, બંને ટૂંક નોંધ છે તે તૈયાર કરી લેજો કે ઉપભોક્તાવાદની સમસ્યાઓ અને મૂલ્યોની કટોકટીની સમસ્યાઓ આ બંને ટૂંક નોંધ તમને લોકોને 7 માર્ક્સમાં શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે એમ છે. તો આ યુનિટમાંથી કુલ ટોટલ 3 ક્વેશ્ચન તમારા માટે બને છે. એમાંથી 2 શોર્ટ નોટ છે અને 1 લોંગ ક્વેશ્ચન છે જેને પણ તમે લોકો તૈયાર કરી લેજો. ત્યાર છે યુનિટ 4. તો યુનિટ 4 છે તે છે કોમવાદ. એટલે કે કોમવાદનો અર્થ કોને કહેવાય કોમવાદ અને કોમવાદના કારણો જણાવો. આ તમને 14 માર્ક્સમાં પૂછાઈ શકે એમ છે કે કોમવાદ કોને કહેવાય. તો તેનો અર્થ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે કોમ કોમ વચ્ચે જ્યારે કોઈ એક કોમ બીજી કોમની સાથે જ્યારે વાદમાં ઉતરે ત્યારે જે પરિસ્થિતિનું સર્જન થાય છે તેને કોમવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોમવાદને ઉત્પન્ન કરવાના કયા કારણો છે તેની ચર્ચા કરવાની છે. ત્યારબાદ કોમવાદનો અર્થ આપીને કોમવાદના નિવારણના ઉપાયો લખવાના છે, સમજાવવાના છે. અને છેલ્લે એક શોર્ટ નોટ તમને આમાંથી પૂછાય છે તે છે કોમવાદના લક્ષણો. જો એવું પણ બની શકે કે શોર્ટ નોટમાં કોમવાદના નિવારણના ઉપાયો પણ પૂછાય અને કોમવાદના કારણો પણ પૂછાય, કોમવાદના લક્ષણો છે તે ક્વેશ્ચનમાં પણ લઈ શકે. કોઈ પણ રીતના આ 3 ક્વેશ્ચનમાંથી તમને લોકોને પરીક્ષામાં કોઈ પણ સ્વરૂપે પ્રશ્ન છે તે પૂછાઈ શકે એમ છે. તો આ 3 પ્રશ્ન કોમવાદમાંથી તમે લોકો તૈયાર કરી લેજો. તો આ હતો તમારો પેપર નંબર 6 નો જે સિલેબસ છે તે અને તેનું પુનરાવર્તન
જે આપણે લોકો એક પછી એક યુનિટમાં સમજી ગયા. તો યુનિટ એક ભારતની સમસ્યાઓનો પરિચય, યુનિટ બે માળખાકીય સમસ્યાઓ અને કૌટુંબિક સમસ્યાઓ. માળખાકીય સમસ્યાઓમાં જ્ઞાતિ અસમાનતા, લૈંગિક અસમાનતા અને બીજી આપણે જોઈ કૌટુંબિક સમસ્યા તરીકે છૂટાછેડા, ત્યારબાદ જે જોયું આપણે કે દહેજ પ્રથા, પછી જ્ઞાતિ સંઘર્ષ, પછી પ્રાદેશિક વિસંવાદિતા, પ્રજાતીય વિસંવાદિતા, ધાર્મિક વિસંવાદિતા અને એની સાથે વૃદ્ધોની સમસ્યાઓ. આટલી સમસ્યાઓ તમારે યુનિટ બેમાં કરવાની છે. ત્યારબાદ ત્રીજી જે આપણે જોયું તે હતું વિકાસ સંબંધિત સમસ્યા. તેમાં તમારે ત્રણ કરવાની છે, વિકાસ પ્રેરિત વિસ્થાપનની સમસ્યા, ઉપભોક્તાવાદની સમસ્યા અને મૂલ્યોની કટોકટીની સમસ્યા. અને છેલ્લું યુનિટ છે તે છે કોમવાદ. તો કોમવાદનો અર્થ, તેના કારણો, તેનું નિવારણના ઉપાયો અને તેના લક્ષણો. આટલા યુનિટ સાથે તમારે લોકોએ જે છે તે સમાજશાસ્ત્રનો પેપર નંબર 6 નો અભ્યાસ